नमस्ते विद्यार्थी मित्रों, आपनू अगस्त्य इंटरनेशनल स्कूल में हार्दिक स्वागत छे। आजे आपणे अंग्रेजी में सरल अंग्रेजी भाग बे बुक माथी आपणे अभ्यास करीशुं। तो आजे आपणे केना विषे अभ्यास करवानो छे? तो आना पहेलाना लेक्चर में आपणे रंगो विषे अभ्यास करी गया। आज रंगोने आपणे पाठ्यपुस्तकमां पण रीडिंग करीशुं। धोरण बे विषय छे आपणो अंग्रेजी, अने आजे आपणे यूनिट 76, 77 अने 78 छे तेना विषे आपणे अभ्यास करीशुं। लेक्चर नंबर छे आपणो 5। जोईए आपणे रंगोना नाम। रंगो अने ऋतુઓના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચો। ગ્રે એટલે ભૂખરો રંગ, યલો એટલે પીળો રંગ, ગ્રીન એટલે લીલો રંગ, રેડ એટલે લાલ રંગ, એશ એટલે રાખોડી રંગ, પિંક એટલે ગુલાબી રંગ, બ્લુ એટલે વાદળી રંગ, બ્લેક એટલે કાળો, બ્રાઉન એટલે બદામી અથવા કથ્થઈ રંગ, વાયોલેટ એટલે જાંબલી રંગ, વ્હાઇટ એટલે સફેદ, ઓરેન્જ એટલે નારંગી રંગ। આ થયા રંગ। હવે છે આપણા ઋતુ। તો ત્રણ ઋતુઓ છે, સમર એટલે ઉનાળો, મોન્સૂન એટલે ચોમાસું અને વિન્ટર એટલે શિયાળો, બરાબર છે? તો આ છે યુનિટ 76। હવે યુનિટ 76ના આધારે આપણે યુનિટ 77 કરીશું, તો આપણે એ પણ જોઈ લઈએ। રંગો અને ઋતુઓના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો। આપ જોઈ શકો છો મેં અહીં પહેલેથી જ સ્પેલિંગ ઉચ્ચાર છે એની સામે એનો અર્થ લખીને તૈયાર રાખેલું છે। આપણે ફક્ત વાંચવાનું છે અને તમારે શાંતિથી વિચારીને લખવાનું પણ છે સાથે સાથે। તો અહીં જોઈએ તો ગ્રે છે એને ગુજરાતી અર્થ થશે ભૂખરો, ગ્રીનનો ગુજરાતી અર્થ થશે લીલો, રેડને ગુજરાતીમાં કહેવાશે લાલ રંગ, યલો છે એનો ગુજરાતી અર્થ થશે પીળો, પિંકને આપણે ગુલાબી કહીશું, એશને રાખોડી રંગ કહીશું, બ્લૂને આપણે વાદળી રંગ કહીશું, બ્લેકને આપણે કાળો રંગ કહીશું, વ્હાઇટને સફેદ રંગ કહેવાય, બ્રાઉનને બદામી અથવા કથ્થઈ રંગ કહેવાય, ઓરેન્જને નારંગી રંગ કહેવાય, વાયોલેટને જાંબલી અથવા તો જાંબળિયું રંગ કહેવાય। ત્યાર પછી હવે જોઈશું આપણે ઋતુઓ। તો વિન્ટર છે એને ગુજરાતીમાં શિયાળો કહીશું, સમર છે એને ગુજરાતીમાં ઉનાળો કહીશું, અને મોન્સૂનને આપણે ચોમાસું કહીશું। તો આ હતું યુનિટ 77। હવે યુનિટ 78 જોઈએ। રંગો અને ઋતુઓના નામ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો। તો અહીં પહેલેથી મેં લખીને તૈયાર જ રાખેલું છે, આપણે ફક્ત વાંચવાનું છે, પણ તમારે ઘરે વાંચવાનું છે અને સાથે સાથે સુંદર અક્ષરે શબ્દો લખવાના પણ છે। તો સફેદ છે એનો અંગ્રેજી ઉચ્ચાર થશે વ્હાઇટ, નારંગી છે તેનો અંગ્રેજી ઉચ્ચાર થશે ઓરેન્જ, બદામીને આપણે કહીશું બ્રાઉન અથવા કથ્થઈને પણ આપણે કહીશું બ્રાઉન, ત્યાર પછી ગુલાબી રંગ હોય એનો અંગ્રેજી ઉચ્ચાર થશે પિંક, જાંબલી છે તેનો અંગ્રેજી ઉચ્ચાર વાયોલેટ થશે, ભૂખરો છે તેનો ઉચ્ચાર ગ્રે થશે, રાખોડીને આપણે એશ કહીશું, વાદળી છે તેનો ઉચ્ચાર બ્લુ થશે, લાલનો અંગ્રેજી ઉચ્ચાર રેડ થશે, લીલો છે તેનો અંગ્રેજી ઉચ્ચાર ગ્રીન થશે, કાળો છે તેને અંગ્રેજીમાં આપણે બ્લેક કહીશું, પીળો છે તેને આપણે ઉચ્ચાર યલો તરીકે ઓળખાશે। ત્યાર પછી હવે ઋતુઓ જોઈશું। તો ઉનાળો છે તેનો અંગ્રેજી ઉચ્ચાર થશે સમર, શિયાળો છે તો તેનો અંગ્રેજી ઉચ્ચાર થશે વિન્ટર, અને ચોમાસું છે તો તેનો અંગ્રેજી ઉચ્ચાર થશે મોન્સૂન। તો આપણે યુનિટ 76, યુનિટ 77 અને યુનિટ 78 જોઈ ગયા। યુનિટ 76માં આપણે શું જોયું? ઋતુઓ અને રંગના ઉચ્ચાર અને અર્થ જોયા। યુનિટ 77માં આપણે શું કર્યું? તો ગુજરાતી અર્થ આપણે લખ્યો, અંગ્રેજી ઉચ્ચાર આપેલા હતા આપણે તેનો ગુજરાતી અર્થ લખ્યો, અને યુનિટ 78માં અર્થ આપેલા હતા ગુજરાતી આપણે તેની સામે તેનો અંગ્રેજી ઉચ્ચાર જોયો, લખ્યો અને વાંચ્યો। વિદ્યાર્થી મિત્રો, તમારે શાંતિથી
આ હોમવર્ક છે એ કરવાનું છે તમારી પાઠ્ય પુસ્તકમાં, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે કરાવેલું જે રંગોના નામ છે, જેમાં આપણે ગુજરાતી અર્થ અને તેનો ઉચ્ચાર, આજે જે રંગો વિશે અને ઋતુઓ વિશે આપણે જે શબ્દ વાંચ્યા, આશા રાખું છું તે તમને સમજાઈ ગયા હશે. થેન્ક યુ.